ઇતિહાસમાં ભાજપને જેમાં પાલિકાના પ્રમુખ પદે આરતી પટેલને પાલિકાની કમાન સોંપવામાં આવ્યું છે ત્યારે પ્રમુખ આરતી પટેલે આજે પાલિકાનો સત્તાવાર ચાર્જ સંભાળી લીધો છે ત્યારે આવનાર સમયમાં બોરસદવાસીઓ માટે વિકાસ પંથ જેવો બની રહેશે તો આવો જોઈએ નિર્માણ ન્યૂઝનો એક ખાસ અહેવાલ બોરસદ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ પાલિકાની સત્તાની કમાન મહિલા પ્રમુખના હાથમાં સોંપવામાં આવી છે પાલિકાના મહિલા પ્રમુખ આરતી પટેલ પોતે એક શિક્ષિત મહિલા હોવાનો સીધો લાભ બોરસદની જનતાને મળશે બોરસદમાં પાલિકામાં નવ વોર્ડ આવેલા છે જેમાં છત્રીસ બેઠકો છે જેમાંથી વીસ ભાજપ પાસે હોવા તે વિકાસ કામ કરવામાં સરળ રહેશે વીસ માંથી દસ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવેલી છે પ્રમુખ આરતી પટેલના કહેવા મુજબ મહિલાઓ જે રીતે પોતાના ઘરની જવાબદારી ઉઠાવે છે તે રીતે બોરસદ પાલિકાની જવાબદારી ઉઠાવી બોરસદ શહેરને આગળ લાવવાનો પ્રયત્ન કરશે તેમજ બોરસદની જનતાને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે આમાં આજે આરતી પટેલે વિજય મુહૂર્તમાં પાલિકાનો સત્તાવાર ચાર્જ સંભાળી લીધો હતો અને તેમણે પાલિકાના કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી આણંદ જિલ્લાની છ નગરપાલિકાઓની અંદર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે વાત કરવામાં આવે તો બોરસદ નગરપાલિકાની બોરસદ નગરપાલિકાની અંદર આઝાદીના સમય પછી સૌ વખત બોરસદની અંદર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અત્યાર સુધી ભાજપની સરકાર બની તો છે પરંતુ અપક્ષોના ટેકા સાથેની ભાજપની સરકાર બની હતી ત્યારબાદ આજે સૌ પ્રથમ વખત જે ભાજપની સ્પષ્ટ બહુમતી છે જેને લઈને ભાજપની જે મહિલા કાઉન્સિલ જે કાઉન્સિલરો છે સૌ પ્રથમ અને જે મહિલા પ્રમુખ છે મહિલા પ્રમુખ દ્વારા જ આજે કેવા પ્રકારના કામ કરવામાં આવશે તેને લઈને નિર્માણ ન્યૂઝની ટીમ આજે બોરસદ ખાતે આવી પહોંચી છે બોરસદ ખાતે જે નગરપાલિકાના પ્રમુખ જે આરતીબેન પટેલ છે તેમની સાથે જ સીધી વાત કરીશું કે એમની આગળના સમયની અંદર રણનીતિ શું રહેશે જી બેન આપની

મિતેશભાઈ પટેલ સાહેબનો તથા બોરસદ શહેરના તમામ કાર્યકરો તથા પૂર્વ પ્રમુખ સીટ પર સંગઠનમાં જે બી પ્રમુખ રહી ચૂક્યા છે એ બધાનો તથા અત્યારે જે પ્રમુખ છે દીપકભાઈ પટેલનો તથા સૌ કાર્યકર્તાનો પહેલાંમાં પહેલો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે એમના વગર આ વિકાસ યાત્રા શક્ય બની નથી અને અમારી જીત છે એ ડેફિનેટલી સીટનો જે સીટ અમને મળી છે જે બિનહરીફ થયા છે એ બધી ક્રેડિટ હું પહેલાં એ લોકોને અર્પણ કરું છું હવે રણનીતિમાં એવું છે કે બોરસદ શહેરની અત્યારે પ્રજાની જે કોઈ ડિમાન્ડ છે છેલ્લા સાત દસ વર્ષથી પણ ઘણી બધી એવી ડિમાન્ડો છે જે પૂરી થઈ શકી નથી ભાજપની બહુમતી છે એટલે કે ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે અને રાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે ભાજપની સરકાર હંમેશા રાષ્ટ્રનું હિત સોચે છે અને પ્રજાને અનુલક્ષીને જે કંઈ કાર્યો છે એમાં સક્ષમ બનાવે છે અમારા કાર્યકરોને તો કાર્યકરોની સાથે સાથે પ્રજાજનોના પ્રશ્નનો હલ આવશે પાણીની ખૂબ જ તંગી છે પાણી આવતું નથી પાણીને લગતા જેટલા બી પ્રોબ્લેમ છે બધા આઉટ કરવામાં આવશે સાથે સાથે નગરની અંદર જે કોઈ રોડ રસ્તા બાકી છે જે રિપેરિંગ છે જ્યાં પાણી ભરાય છે ત્યાં રિવર્સ બોર્ડ છે કરવામાં આવશે તથા બહેનોને લગતો એક પ્રોબ્લેમ બહુ જ છે કેટલા વર્ષોથી અમે પહેલાં પણ આ ભાજપની સરકાર આવી હતી ત્યારે પણ એક ગેસ પાઇપલાઇનનો અમે ખૂબ જ પ્રયત્ન કર્યો તો પણ ગુજરાત સરકારમાં ભારત ભાજપ સરકાર હતી પણ ત્યારે રાષ્ટ્રમાં આપણી ભારત સરકાર રાષ્ટ્રીય ક્ષેત્ર પર નથી એટલે તે વખત અમે તે પૂરી કરી શક્યા નથી તો અમે ગેસ પાઇપલાઇન લાવીને પહેલાંમાં પહેલાં બહેનોને બાટલાની ઝંઝટમાંથી મુક્તિ અપાવીશું ઘણા બધા એવા કાર્યો છે જે કરવાના બાકી છે અને એવી પણ અમુક જગ્યા છે નગરપાલિકાને હસ્તક છે અને એકદમ બેકાર પડી રહેલી છે જગ્યાઓ એવી જગ્યાઓને પણ અમે એવી ટીમ બનાવીશું કે બધાનો જનહિત અને લોક સાથ લઈશું અમે અમારી અંદર આર્કિટેકનો સાથ લઈશું વકીલ લોકોના સાથ લઈશું સહકાર લઈશું ડૉક્ટર ટીમનો સહકાર લઈશું જે કોઈ રિટાયર થયા છે બુદ્ધિજીવીઓનો અમે સહકાર લઈશું અને એને અનુરૂપ અમે નાના નાના ગાર્ડન એવા એવા આર્ટ્સ આપવામાં આવશે બોરસદને સુંદર સ્વચ્છ અને સુઘડ સ્વચ્છતાભરી બનાવવામાં આવશે જે આ રીતના જે આ જે બોરસદના જે પ્રમુખ છે તેમના દ્વારા જે વિકાસની ગાથાને જે ભાજપની જે રણનીતિ છે વર્ષોથી કે વિકાસને આગળ લઈ જવાનો તે રીતના આ બેન આજે વિકાસને આગળ લઈ જવાની તો વાત કરીએ છીએ આપણે બેનની સાથે વધુ પણ એક વાત કરીશું કે બેન આ રીતના જે બોરસદના જે નગરજનો છે તેમના માટે સ્વાસ્થ્ય છે તેમજ અન્ય જે સુવિધાઓ છે એની અંદર શું પ્રકારની આપણા દ્વારા રણનીતિ રહેશે સ્વસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ સ્વસ્થાને પ્રાધાન્ય આપ્યું હતું આપણા ગાંધી બાપુએ પણ સ્વસ્થાને પ્રાધાન્ય આપ્યું હતું એવી જ રીતે બોરસદમાં પણ સ્વસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે સ્વસ્થાથી જ પ્રભુતા છે સ્વસ્થાથી જ સ્વાસ્થ્યનો સુધારો થાય છે આ સિવાય બેન આરોગ્યને આરોગ્યને લગતી લગતી માટે આપની સુવિધા રહેશે જે કોઈ તકલીફ પડી રહી છે ગવર્મેન્ટ રીતના કે વર્ષોથી એક દવાખાનું અમારું જે ગવર્મેન્ટ હસ્તક હતું મ્યુનિસિપાલિટી હસ્તક હતું તે બંધ છે કારણ કે એમાં કોઈ ડોક્ટર સાહેબની હાજરી હોતી નથી એટલે એની પોસ્ટ ખાલી પડી છે એના માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે બોરસા શહેરની અંદર જેટલા બી હોસ્પિટલ સર છે જેટલા બી હોસ્પિટલાઇઝ છે સોરી હોસ્પિટલ છે એ બધા તમામ ડોક્ટરો સાથે પર્સનલી મુલાકાત કરવામાં આવશે અને વોલન્ટરી સેવા માટે અમે એમને અરજી કરીશું સૌથી વધુ મહત્વનો પ્રશ્ન બોરસદ માટે હોય તો એક પાણીની સુવિધા જે પીવાના પાણી માટે છે તો આપના દ્વારા જે બોરસદ ગ્રામવાસીઓ છે એમના માટે પાણી માટે શું વ્યવસ્થા જુદી હશે પાણીની વ્યવસ્થાનો પ્રોબ્લેમ છે પાણી માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું અને એન્જિનિયરની ટીમ તૈયાર કરીશું કે જે કોઈ વોલન્ટરી અમને સેવા આપશે અને જ્યારે પણ અમને જરૂર પડશે કે વોલન્ટરી એન્જિનિયર અમારા સાથે સક્ષમ રીતના કામ નહીં કરી પાવે તો અમે હાયર બી કરીશું એન્જિનિયર ટીમને તૈયાર કરીશું પાણીને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે અમારા જે સેનિટરી ઇન્સ્પેક્ટર સાહેબ છે એમનો પણ સહ સહકાર લઈશું અને પ્રોબ્લેમને સો ટકા અમે પૂરતો પ્રયાસ કરીને એને આઉટ કરીશું આ તા બોરસદ નગરપાલિકાના પ્રમુખ છે એ પ્રમુખ સાથે આપણે સીધી વાત કરી છે પ્રમુખ દ્વારા જે બોરસદના જે ગ્રામવાસીઓ છે તેમના માટે એક આરોગ્ય હોય સ્વચ્છતા હોય તેમજ અન્ય પણ જે સુવિધાઓ છે તે પૂરી પાડવાનો પ્રયત્ન કરશે ભાજપની સરકાર છે અને ઉપર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે તેનો પૂરતો ઉપયોગ કરી અને બોરસદની અંદર વિકાસની ગાથાને આગળ વધારવા માટેના તમામ પ્રયત્નો મહિલા કાઉન્સિલર મહિલા પ્રમુખ દ્વારા કરવામાં આવશે તેવો હાલ તો તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ વીસમી માર્ચને વિશ્વ ચકલી